ચાલો બાળકો, ધોરણ 5 વિષય ગુજરાતી, પ્રશ્ન 5મો, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ઉષા સુંદર ટપકા ટપકાથી છેક શાંત સમીર સુધી આપણે વચ્ચેની પંક્તિ લેવાની છે, તો હું તે પંક્તિ સમજાવું છું। ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર, આ કાવ્ય પંક્તિ પૂર્ણ થઈ। હવે પ્રશ્ન આવશે 6ઠો। નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો। આવા શબ્દો છે એ વચ્ચે લેવાના છે પરોઢ, રાત, જંગલ, બગીચો અને પર્વત। સુંદર લાગે છે તો તેને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। પ્રશ્ન 7મો આવ્યો છે, ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં, અહીં વિભુ અને પ્રભુ આપેલા છે, આ શબ્દોમાંથી ગોતીને લખવાનું છે તો કે વિભુ। બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર, તો ખાલી જગ્યામાં આવે છે ઉષા। ત્રીજી ખાલી જગ્યા છે ભાષા સુંદર ખાલી જગ્યા સુંદર સુંદર હૈયું ને માનવ, તો તેમાં આશા આવે છે ખાલી જગ્યામાં। પ્રશ્ન 8મો, નીચેના શબ્દને સમાન અર્થી શબ્દ લખો। સરિતા તો કે નદી થાય અને ધૂની થાય છે, વિભુ તો ભગવાન અને પરમાત્મા, નિશા તો રાત્રિ અને યામિની, ઉપવન તો બાગ અને ઉધાન, સમીર તો પવન અને વાયુ, ગિરિવર એટલે કે પહાડ અને પર્વત। પ્રશ્ન 9મો, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। સુંદર કદરૂપુ, ઉષા સંધ્યા, આશા નિરાશા, ધરતી આપ। પ્રશ્ન 10મો, નીચેના શબ્દોની જાતિ ઓળખો। સરિતા તો નારી જાતિ છે, વન નાન્યતર જાતિ છે, આભ નાન્યતર જાતિ છે અને ભાષા તો નારી જાતિ છે। પ્રશ્ન 11મો છે, નીચેના શબ્દને શબ્દકોશમાં એટલે કે કકાવારી ક્રમમાં ગોઠવો। સુરજ સુંદર, સરિતા સરોવર અને શાંત, તો આપણે આમાં સ સ છે તો આપણે પહેલા કકાવારીમાં સ મીંડાવાળો પહેલા આવશે તો શાંત, પછી આવશે સરિતા, પછી આવશે સરોવર, પછી આવશે સુંદર, પછી આવશે સુરજ। આ થયું આપણે કકાવારી ક્રમમાં। હવે આ દરેક શબ્દ મેં સમજાવ્યા છે, પ્રશ્ન સમજાવ્યા છે, આપે બધાએ સ્વાપોથીમાં લખવાના છે।